નમસ્તે ગુજરાત, આજના મુખ્ય સમાચારોની અંદર આપણે જાણીશું તો રક્ષાબંધનની ત્રણ મોટી ભેટ, ખેડૂતોને ડબલ ફાયદો, મોદીજી આપી મોટી ભેટ, ખેડૂતોને 25,000 રૂપિયાની સહાય, પાક વીમો, દૂધ ભાવ હપ્તો, વરસાદ આગાહી, સસ્તી લોન, જનધન યોજના, હાઈકોર્ટ ચુકાદો અને દેવા માફીને લઈને ખેડૂતો માટે સૌથી મોટા આજના ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ખિસ્સો યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરી કે ખિસ્સો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલા તમને આ ખિસ્સો યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય. સૌથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ રોજગાર મેળા અંતર્ગત 51,000 જેટલા યુવાનો છે એમને નિમણૂક પત્રો આપ્યા છે. સાથે તેમણે કહ્યું છે કે આવનાર દિવસોની અંદર હજી પણ નોકરીની વિશાળ તકો છે એ દેશની અંદર ઊભી કરવામાં આવશે. ત્યાર પછી નાણામંત્રી નિર્મલા સીતારામને મહત્વપૂર્ણ માહિતી આપી છે કે જનધન યોજના દેશની અંદર ક્રાંતિ લાવી છે. 50 કરોડથી વધારે લોકોએ જનધન યોજનાની અંદર ખાતા ખોલાવ્યા છે અને જનધન ખાતા ધારકો છે એમને એકાઉન્ટ દીઠ 10,000 રૂપિયાની ઓવરડ્રાફ્ટની સુવિધા છે એ આપવામાં આવે છે. ત્યાર પછી આગળ જોઈએ તો મોદી સરકાર છે એ આવતા મહિને નવી સ્કીમ છે એ લોન્ચ કરશે. આ યોજના 17 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવશે. યોજનાનું નામ છે પીએમ વિશ્વકર્મા યોજના, કે જે યોજના અંતર્ગત પરંપરાગત જે કારીગરો છે એમને લાભ આપવામાં આવશે. એટલે કે આ યોજના હેઠળ કારીગરોને પ્રથમ હપ્તાની અંદર 1,00,000 રૂપિયા અને બીજા હપ્તાની અંદર 2,00,000 રૂપિયાની લોન છે એ આપવામાં આવશે અને લોનનું વ્યાજ છે એ ખૂબ જ ઓછું હશે. એટલે કે 5% વ્યાજ દરે લોન છે એ આપવામાં આવશે અને 17 સપ્ટેમ્બરથી કેન્દ્ર સરકાર પીએમ વિશ્વકર્મા યોજના છે એમની શરૂઆત કરશે અને એની અંદર કારીગરો છે એ 1,00,000 રૂપિયા અને 2,00,000 રૂપિયાની લોન છે એ મેળવી શકશે. એની અંદર લોનનું વ્યાજ છે એ માત્ર 5% હશે. ત્યાર પછી સમાચારોની અંદર આગળ વધીએ તો આરબીઆઈ દ્વારા યુપીઆઈ લાઇટ વોલેટના પેમેન્ટને લઈને મહત્વપૂર્ણ નિર્ણય છે એ લેવામાં આવ્યો છે. એ અંતર્ગત હવે તમે ઇન્ટરનેટ વગર 500 રૂપિયા સુધીના ટ્રાન્ઝેક્શન છે એ કરી શકશો. ઓનલાઈન પેમેન્ટ કરનારા લોકોની સંખ્યાની અંદર ઘટાડો છે એ જોવા મળી રહ્યો હતો, જેમને કારણે સરકારે આ નવો નિર્ણય લીધો છે. એટલે કે હવે દરેક યુઝર છે એ ઇન્ટરનેટ વગર 500 રૂપિયા સુધીના પેમેન્ટ છે એ કરી શકશે. પેમેન્ટ કરવા માટે યુપીઆઈ લાઇટ વોલેટ છે એ તમારી પાસે હોવું જરૂરી છે. આરબીઆઈ દ્વારા યુપીઆઈ લાઇટ વોલેટને લઈને મહત્વપૂર્ણ નિર્ણય છે એ લેવામાં આવ્યો છે. ત્યાર પછી આગળ જોઈએ તો મળતી માહિતી પ્રમાણે એસટી નિગમ દ્વારા તહેવારની અંદર 500 એક્સ્ટ્રા બસની 2,000 ટ્રીપનું સંચાલન છે એ કરવામાં આવ્યું છે. શ્રાવણ માસ, રક્ષાબંધન અને અન્ય તહેવારને ધ્યાનમાં રાખી અને સરકાર દ્વારા આ નિર્ણય છે એ લેવામાં આવ્યો છે. તો તહેવારની અંદર લોકોને હાલાકી ન પડે અને સુવિધા મળી રહે અને બસની અંદર સરળતાથી મુસાફરી થઈ શકે એટલા માટે સરકાર દ્વારા નવો નિર્ણય છે એ લેવામાં આવ્યો છે અને 500 એક્સ્ટ્રા બસો છે એ સરકાર દ્વારા તહેવાર નિમિત્તે દોડાવવામાં આવશે. ત્યાર પછી આગળ જોઈએ તો રક્ષાબંધનના દિવસે મહત્વપૂર્ણ મહિલાઓને ભેટ આપવામાં આવી છે. રક્ષાબંધનના દિવસે દર વર્ષની જેમ સુરતની અંદર મહાનગરપાલિકાની જે બીઆરટીએસ અને સિટી બસ છે એની અંદર મહિલાઓને બસમાં ફ્રીમાં મુસાફરી છે એ કરવા દેવામાં આવશે. સાથે બાળકો હશે તો એ બાળકો પણ રક્ષાબંધનના દિવસે વિનામૂલ્યે મુસાફરી છે એ કરી શકશે. એવી જ રીતે રાજકોટ મહાનગરપાલિકાની અંદર પણ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે કે રાજકોટની અંદર પણ બીઆરટીએસ બસ છે એની અંદર મહિલાઓને ફ્રીમાં મુસાફરી છે એ કરવા દેવામાં આવશે રક્ષાબંધનના દિવસે. તો આમ સરકાર દ્વારા રક્ષાબંધનના દિવસે મહિલાઓને મોટી ભેટ છે એ આપવામાં આવી છે. ત્યાર પછી રાજકોટ જિલ્લાની અંદર 6.36 લાખ લોકોના જનધન ખાતા ખુલ્યા છે અને એની અંદર 388 કરોડની રકમ છે એ પણ જમા થયેલી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ 15 ઓગસ્ટ 2014ના રોજ લાલ કિલ્લા ઉપરથી પ્રધાનમંત્રી જનધન યોજનાની જાહેરાત કરી હતી અને ત્યાર પછી કેન્દ્ર સરકારે 28 ઓગસ્ટ 2014થી આ યોજનાની શરૂઆત છે એ કરી હતી. જનધનની અંદર તમે 0 બેલેન્સથી ખાતું છે એ ખોલાવી શકો છો. સરકાર દ્વારા અવારનવાર જનધન યોજનાને લઈને અપડેટ છે એ પણ આપવામાં આવે છે અને સરકાર દ્વારા સહાય છે એ પણ આપવામાં આવે છે. તો હજી સુધી તમે જનધન ખાતું નથી ખોલાવ્યું તો વહેલી તકે ખોલાવી શકો છો. ત્યાર પછી ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર કે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના છે એ ચલાવવામાં આવે છે.
આ યોજનાની અંદર ખેડૂતોએ લઘુત્તમ 1000 રૂપિયાનું છે એ રોકાણ કરવું પડે છે। તમારી નજીક જ્યાં પણ પોસ્ટ ઓફિસ આવેલી હોય ત્યાં જઈ અને તમે ખાતું છે એ ખોલાવી શકો છો અને પૈસા છે એનું રોકાણ કરી શકો છો। કેન્દ્ર સરકારે આ યોજનાની અંદર હાલમાં વ્યાજ છે એની અંદર વધારો કર્યો છે અને હવે ખેડૂતોને રોકાણ ઉપર 7.5% વ્યાજ છે એ આપવામાં આવશે। આવી સ્થિતિમાં પહેલાંની સાપેક્ષમાં એટલે કે પહેલાં ખેડૂતોને 120 રૂપિયામાં પૈસા છે એ ડબલ થતા હતા, પરંતુ હવે 115 મહિનાની અંદર તમે જેટલું પણ રોકાણ કર્યું હશે એ રોકાણના પૈસા છે એ ડબલ થઈ જશે। તો તમે ખેડૂત છો અને પૈસાનું રોકાણ કરવા માગો છો, તમારા પૈસા છે એ ડબલ કરવા માગો છો, તો કિસાન વિકાસ પત્ર યોજના હેઠળ તમે પૈસા મૂકી અને 115 મહિનાની અંદર તમે તમારા પૈસા છે એ ડબલ કરી શકો છો। એટલે કે તમે 1 લાખ રૂપિયાનું રોકાણ કરો છો, 2 લાખનું રોકાણ કરો છો, તો એ અંતર્ગત થોડા મહિના પછી તમારા પૈસા છે એ ડબલ થઈ જશે, કેમ કે એની ઉપર સરકાર દ્વારા 7.5% વ્યાજ છે એ આપવામાં આવશે। તો તમે ખેડૂત છો અને કિસાન વિકાસ પત્ર યોજનાની અંદર લાભ લેવા માગો છો તો તમારી નજીક જ્યાં પણ પોસ્ટ ઓફિસ આવેલી છે ત્યાં જઈ અને તમે ફોર્મ ભરી અને લાભ છે એ લઈ શકો છો। ત્યાર પછી ગુજરાતના ખેડૂતો માટે વરસાદને લઈને મહત્વપૂર્ણ આગાહી કે સપ્ટેમ્બર મહિનાના બીજા સપ્તાહની અંદર વરસાદની સારી સંભાવના ગુજરાતની અંદર રહેલી છે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। ત્યાર પછી આગળ જોઈએ તો સપ્ટેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર બંગાળની ખાડી છે એ સક્રિય થશે અને ત્યાર પછી બીજા અઠવાડિયામાં વરસાદની આશા છે એ ગુજરાતની અંદર બંધાશે તેવું હાલમાં વેધર મોડેલ પ્રમાણે જણાય રહ્યું છે। ત્યાર પછી અશોક પટેલે પણ આગાહી કરતા કહ્યું છે કે 1 સપ્ટેમ્બર સુધી ગુજરાતની અંદર ધૂપછાંવાળો માહોલ છે એ જોવા મળશે અને એક જૂના વિડીયો સોર્સ પ્રમાણે પરેશ ગોસ્વામીએ સપ્ટેમ્બર મહિનાની અંદર આગાહી કરી છે કે 1 થી લઈ અને 5 સપ્ટેમ્બરની અંદર વરાપ જોવા મળશે, ત્યાર પછી 5 થી લઈ અને 9 સપ્ટેમ્બરની અંદર છૂટો છવાયો વરસાદ ક્યાંક છે એ જોવા મળી શકે છે, 10 થી લઈ અને 16 સપ્ટેમ્બરની અંદર વરસાદની શક્યતા ખૂબ જ ઓછી છે અને ત્યાર પછી 17 થી લઈ અને 22 સપ્ટેમ્બરની વચ્ચે એક સારો વરસાદ છે એ ગુજરાતની અંદર આવી શકે છે, ભારે વરસાદ આવી શકે છે, 90% વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદ છે એ 17 થી લઈ અને 22 સપ્ટેમ્બરની વચ્ચે પડી શકે છે તેવી આગાહી પરેશ ગોસ્વામીએ કરી છે અને ત્યાર પછી 22 થી લઈ અને 30 સપ્ટેમ્બરની અંદર ઓછી અથવા તો નહિવત વરસાદની શક્યતા છે એ તેમણે જણાવી છે। તો આમ સપ્ટેમ્બર મહિનાની અંદર વરસાદને લઈને મહત્વપૂર્ણ આગાહી મેં તમને જણાવી છે। ત્યાર પછી ખેડૂતોને મળશે 25,000 રૂપિયાની સહાય। રાજ્ય સરકાર દ્વારા ખેતીના કામોની અંદર જે ઉપયોગી સાધનો થતા હોય છે એ સાધનોની અંદર સબસિડીની સહાય છે એ આપવામાં આવે છે। એ અંતર્ગત રાજ્ય સરકારે સનેડાની અંદર પણ આ વખતે સહાયની જાહેરાત કરી છે। રાજ્ય સરકારે કહ્યું છે કે ગુજરાતના જે ખેડૂત ભાઈઓ સનેડાની ખરીદી કરે છે તો એમને ખરીદ કિંમતના કુલ 25% અથવા તો 25,000 રૂપિયા બેમાંથી જે ઓછું હશે એ સહાય આપવામાં આવશે અને ખેડૂતો છે એ 7 વર્ષની અંદર એક વખત સનેડાની ખરીદી કરી શકશે અને એ સનેડાની અંદર સબસિડીનો લાભ છે એ લઈ શકશે। તો હવે સનેડાની ખરીદી ઉપર સરકાર દ્વારા 25,000 રૂપિયાની સબસિડી છે એ આપવામાં આવશે। સરકાર દ્વારા આ અંતર્ગત બજેટ છે એ પણ ફાળવવામાં આવે છે અને આ ખેડૂત પોર્ટલ ઉપર આની અંદર ખેડૂતો ફોર્મ પણ ભરી શકે છે। ત્યાર પછી સમાચારોની અંદર આગળ વધીએ તો ફરીથી દૂધના ભાવની અંદર વધારો થશે, 2 થી 3 રૂપિયાનો વધારો થશે। 1 સપ્ટેમ્બરથી મુંબઈની અંદર દૂધના ભાવની અંદર વધારો થશે, જોકે ગુજરાતની અંદર આ ભાવ વધારાની કોઈ અસર થશે નહીં। ત્યાર પછી ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે, છૂટાછેડા લીધા પછી પત્ની છે એ કેસ કરી શકશે નહીં તેવો મહત્વપૂર્ણ ચુકાદો છે એ ગુજરાત હાઈકોર્ટે આપ્યો છે। તમે હેરાન થાવ છો એ પહેલાં તમારે ફરિયાદ છે એ કરી દેવાની રહેશે, બાદમાં ફરિયાદ કરવાની નથી તેવું હાઈકોર્ટે કહ્યું છે। ડિવોર્સ બાદ પત્ની 499A કલમ મુજબ ફરિયાદ છે એ કરી શકતી નથી, પત્નીની આવી અરજીઓ હતી એમનો નિકાલ છે એ ગુજરાત હાઈકોર્ટે કર્યો છે। ગુજરાત હાઈકોર્ટના આ ચુકાદાની અસરથી અનેક કેસો છે એની ઉપર અસર પડશે, તો ગુજરાત હાઈકોર્ટે છૂટાછેડા લીધા બાદ પત્ની છે એ કેસ કરી શકશે નહીં તેવો મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે। ત્યાર પછી સમાચારોની અંદર આગળ વધીએ તો ગુજરાતના ખેડૂતો માટે દેવા માફીને લઈને મહત્વપૂર્ણ
समाचार के गुजरात नी अंदर छेल्ला 27 वर्ष थी भाजप नी सरकार छे शासन करे छे त्यारे भाजप ना राज मा गुजरात उपर 3,00,000 करोड़ रुपया नु देवू छे तेवू शक्ति सिंहे कह्यो छे। આજે ગુજરાતના 47.51 લાખ ખેડૂતોની માથે કુલ 1,00,000 કરોડ રૂપિયાનું દેવું છે, જ્યારે આખા દેશની અંદર લગભગ 16 કરોડ ખેડૂતો છે એમની માથે 21,00,000 કરોડ રૂપિયાનું દેવું છે। આમ દેશના પ્રત્યેક ખેડૂત ઉપર 1.35 લાખ રૂપિયાનું દેવું છે। તો મિત્રો, આવનાર દિવસોની અંદર એટલે કે ગુજરાતની અંદર વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે કોંગ્રેસ સરકાર છે એ ફરીથી ગુજરાતની અંદર ચૂંટણી ટાણે દેવા માફીનો મુદ્દો ઉઠાવે તેવી હાલમાં ખૂબ જ ચર્ચા થઈ રહી છે। ત્યાર પછી રાજ્ય સરકારનો નવો નિર્ણય, જે અંતર્ગત 5 કે 10 વર્ષથી વધારે જૂના કેસો છે એ કેસોનો 1 સપ્ટેમ્બરથી લઈ અને 20 ઓક્ટોબર દરમિયાન એટલે કે માત્ર 27 દિવસની અંદર જ નિર્ણય છે એ લેવામાં આવશે। એટલે કે ગુજરાતની અંદર જૂના 13,998 જેટલા કેસો પડ્યા છે એ કેસોની સુનાવણી છે એ તાત્કાલિક કરવામાં આવશે અને એનો નિકાલ કરવામાં આવશે તેવો આદેશ છે એ ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ દ્વારા આપવામાં આવ્યો છે। તો આ અંતર્ગત હાઈકોર્ટની અંદર જે જૂના કેસો પડેલા છે એમની સુનાવણી હવે વહેલી તકે થશે અને એ લોકોને ફાયદો થશે। ત્યાર પછી ખેડૂતો માટે પાક વીમા યોજનાને લઈને મોટા સમાચાર, પાક વીમા યોજના ગુજરાતમાં ફરીવાર શરૂ કરવાને લઈને મોટા સમાચાર આવ્યા છે। ગુજરાતમાં ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે। આ વખતે પાક વીમા યોજનાની અંદર ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન લે તે માટે દરેક નિયમો અને શરતો છે એ ખેડૂત લક્ષી કરવામાં આવી છે। ખેડૂતોને પાક વીમાની રકમ 48 કલાકની અંદર મળી જાય તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજનાની ફરી એન્ટ્રી છે એ કરવામાં આવશે તેવી હાલમાં સોશિયલ મીડિયાના માધ્યમથી માહિતી છે એ મળી રહી છે। તો ગુજરાતની અંદર ફરીથી પાક વીમા યોજના છે એ શરૂ થઈ શકે છે। ત્યાર પછી આગળ જોઈએ તો 15મા હપ્તાને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે 15મા હપ્તા માટે નોંધણીની પ્રક્રિયા છે એ શરૂ થઈ ગઈ છે। જે વ્યક્તિ 15મો હપ્તો મેળવવા માગે છે અથવા તો જે ખેડૂત ભાઈઓ નવા છે અને 15મા હપ્તા માટે ફોર્મ ભરવા માગે છે એ લોકો પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર જઈ અને અરજી છે એ કરી શકે છે। ગયા મહિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા 14મો હપ્તો છે એ ખેડૂતોના ખાતાની અંદર ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો। હવે 15મો હપ્તો છે એ ક્યારે આવી શકે છે તે અંગે તમને માહિતી આપી દઉં તો આ માટે હજી સુધી કોઈ માહિતી છે એ જાહેર કરવામાં નથી આવી। તેમ છતાં પણ સપ્ટેમ્બર મહિનાની અંદર, ઓક્ટોબર મહિનાની અંદર અથવા તો નવેમ્બર મહિનાની અંદર 15મો હપ્તો છે એ ખેડૂતોને મળી શકે છે। જોકે સત્તાવાર માહિતી વિના ખાતરીપૂર્વક છે એ કહી શકાતું નથી, પરંતુ 27 નવેમ્બર પહેલાં ખેડૂતોના ખાતામાં 15મો હપ્તો છે એ જમા કરી દેવામાં આવશે તેવી હાલમાં માહિતી મળી રહી છે। અને જે ખેડૂત ભાઈઓ નવા છે અને ફોર્મ ભરવા માગે છે એ લોકોને પણ 15મો હપ્તો છે એ સરકાર દ્વારા આપવામાં આવશે તેવી હાલમાં માહિતી મળી રહી છે। અને સરકારે કહ્યું છે કે જે લોકો આ યોજનાની અંદર લાભ લેવા માગે છે એ વહેલી તકે સત્તાવાર વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર જઈ અને અરજી કરી દે।